બારડોલી પોલીસ મથકમાં ગેટ સામે પાર્ક કરેલી કારના કાચ તોડી 20 લાખ રૂપિયા ભરેલી બેગની ચિલઝડપ થઈ હતી ત્યારે ઘટના સમયે ત્યાંથી મોટરસાયકલ પર પસાર થતા યુવાને કરેલી પ્રશંસનીય કામગીરી માટે આદિલ મેમણની બહાદુરી બદલ જિલ્લા પોલીસ વડાએ સન્માન કર્યું હતું બારડોલીના રહેવાસી આદિલ મેમણ દ્વારા ઘટનાના દિવસે લૂંટારોને ન માત્ર પીછો કરવામાં આવ્યો પરંતુ પીછો કરવાની સાથે તેણે પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો જેને લઈ તે પોલીસને ખૂબ જ મદદરૂપ થયો હતો આદિલ મેમણની આ પ્રકારની બહાદુરી બતાવવા બદલ સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે અંતર્ગત ગ્રામ્ય પોલીસ દ્વારા આદિલને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરાયો હતો તેમજ 5000 રૂપિયા રોકડા પણ પુરસ્કાર રૂપે આપી બહાદુરીનું ઇનામ આપવામાં આવ્યું હતું આદિલની વિડીયોગ્રાફીથી આજે પોલીસને આરોપીઓની ઓળખ કરવામાં સફળતા મળી છે જેને લઈને આ કેસમાં વિવિધ ટીમો દ્વારા લૂંટમાં સંડોવાયેલ એસમોની ઓળખ પણ કરી લીધી છે તેમને પકડવા પોલીસની ટીમો અમદાવાદ ખાતે રવાના પણ થઈ ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું 4 તારીખની સાંજે જે બારડોલીમાં જે ચોરી અને લૂંટની જે ઘટના બની હતી એમાં 20 લાખ જેટલી માતબર રકમની જે બે ચોર ઈસમો દ્વારા ચોરી અને લૂંટ થઈ એના અનુસંધાને જે બહાદુર યુવક બારડોલીના આદિલ મેમણ અહીં બેઠા છે એમની સૂઝબૂઝ અને એમની બહાદુરીને કારણે એમની સમય સૂચકતાને કારણે એ આટલી મોટી રકમની થતી ચોરી અને લૂંટ રોકવામાં અને રિકવરી કરવામાં એ જે સફળતા મળેલ અને એમની પ્રામાણિકતા અને નિષ્ઠા કે જેના કારણે આટલી મોટી રકમનો થેલો મળ્યો એ તાત્કાલિક પોલીસને આપી અને એ જે કૃત્ય કર્યું છે એ બદલ સુરત રેન્જ એડિશનલ ડીજી ડૉક્ટર રાજકુમાર પાંડિયન સાહેબ અને સમગ્ર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ એમનું અભિવાદન કરે છે એમને અભિનંદન પાઠવે છે આપ સૌ જાણો છો એ રીતે એ કેસમાં જે ઇન્વેસ્ટિગેશન થયું એમાં વિવિધ ટીમો દ્વારા એમાં સંડોવાયેલ ઈસમોની ઓળખ પણ પોલીસે કરી લીધી છે અને એને પકડવા માટે પોલીસની ટીમો અમદાવાદ ખાતે રવાના પણ થઈ ગયેલી છે અને એ સાથે સાથે અન્ય એજન્સીઓ પણ આ કેસમાં તપાસ કરી રહી છે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ નોન ટેકનિકલ સોર્સથી અત્યારે એ કેસની તપાસ થઈ રહેલી છે તો આ આદિલ મેમણ જે 30 વર્ષીય યુવાન છે જેણે પ્રામાણિકતા નિષ્ઠા અને બહાદુરીનું જે કૃત્ય કર્યું છે એ બદલ આજે એમને અભિનંદન પાઠવીએ છીએ અને એમનું આજે સન્માન કરીએ છીએ 12 તારીખે સાંજે હું ઘરેથી નીકળ્યો હતો અને સ્ટેશન રોડ પર કામ અર્થે જતો હતો દરમિયાન પોલીસ સ્ટેશન પાસે પહોંચતા મેં જોયું કે બે ઈસમો ગાડીનો કાચ તોડી ફોર્ડ ઇકોસ્પોર્ટનો કાચ તોડીને એક બેગ લઈને ભાગી રહ્યા હતા અને ત્યાં ચોરની બૂમો પડી તો મેં એ લોકોને ફોલો કર્યા લગભગ 1.5 થી 2 કિલોમીટર ફોલો કર્યા પછી અને મારા હાથમાં ફોન હતો મેં ફોન કાઢીને વિડીયો પણ રેકોર્ડ કર્યો એક હાથે બાઇક ચલાવતો હતો અને હું એકલો જ હતો 2 કિલોમીટર સુધી મેં પીછો કર્યો પછી એ લોકોએ બેગ ફેંકી અને ભાગી ગયા હતા અને એ બેગ લઈને હું પોલીસ સ્ટેશન ગયો હતો અને ત્યાં જોયું તો 20 લાખ રૂપિયા જેટલી રકમ અંદર બેગમાં હતી અને તે મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી પ્રાઉડ ફીલ થાય છે મને પોતાની જાત પર કે આટલું મોટું કામ મેં કર્યું છે તો પ્રાઉડ ફીલ થાય છે ઓબ્વિયસલી એમ રિસ્ક મને અડધે રસ્તે ગયો પછી મને એમ થયું કે કદાચ મે બી એ લોકો પાસે કંઈ હથિયાર હોઈ શકે અને મારા પર હમલો પણ કરી શકે એટલે જ્યારે એ લોકોએ બેગ ફેંકી તે સેમ ટાઈમે મેં બેગ લઈને એ જ સ્પીડમાં હું પાછો પોલીસ સ્ટેશન ગયો મને એવું હતું કે કદાચ મારા પછાડી આવી શકે મારા પર હુમલો પણ કરી શકે કોઈ હથિયારથી પોલીસને હું થેન્ક યુ કહીશ મને આ રીતના જે રીતના એ લોકોએ સન્માનિત કર્યો છે અને પોલીસની ટીમે બહુ ફાસ્ટ કામ કર્યું છે અને ડિટેક્ટ પણ થઈ ગયા છે આરોપી જે મેં સાંભળ્યું તે હિસાબે હું એમને પણ અભિનંદન પાઠવું છું અને થેન્ક યુ કહું છું યુવાનોને આટલું જ કહીશ કે આ રીતના હેલ્પ કરતા રહો એકબીજાની ભેદભાવ નહીં રાખો અને કોઈનાથી ડરવાની જરૂર નથી આ રીતના હેલ્પ કરતા રહો એકબીજાની તો ચોરી અને બધું જ અટકી જશે એમ કોઈ કામ આવા થશે નહીં એકચ્યુઅલી મેં જ્યારે પીછો કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું એ લોકો ગેરવારી બાઇક પર હતા અને હું મોપેડ પર હતો તો મને એવું થયું કે એ લોકો કદાચ મારા
મેં પકડી નહીં શકું તો એટલીસ્ટ હું પોલીસને મદદરૂપ થાઉં તો વિડીયો ઉતારી લઉં તો પોલીસને આપી શકું વિડીયો તો એ લોકોની ઓળખ થઈ શકે. બટ ઉપરવાળાની મહેરબાનીથી એ લોકોએ બેગ ફેંકી દીધી અને મેં બેગ પરત કરી દીધી છે 20 લાખ રૂપિયા ભરેલી.